મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજનો બ્લોગ હું કારમાં શરૂ કરું છું. મોર્નિંગમાં દેવમને આજે જવાનું છે કેમ્પમાં. અને કઈ જગ્યાએ દેવમ? દેવમને આજે જવાનું છે ઓક્સફોર્ડ, જ્યાં ભગવાનની ઓરિજિનલ જે શિક્ષા પત્રી રાખેલી છે ને એ જગ્યા લોકોને લઈને જવાના છે. તો હવે ટ્રેનમાં જવાના છે. મારે અત્યારે દેવમને નુપુરના ઘરે ડ્રોપ કરવાનો છે અને ઇવનિંગમાં એ લોકોને 6 o'clock પિક કરવાનો છે દેવમને. એટલે આખો દિવસ ત્યાં જ રહેવાના છે, સ્પેન્ડ કરવાના છે અને સંત સાથે જ રહેવાના છે. બધા છોકરાઓ જ છે એ લોકોની ટ્રીપ. અને એમાં એવું છે, 10 વર્ષની અંદરના હોય તો એમાં પેરેન્ટ્સને નથી જવાનું. આ સોરી, 8 વર્ષથી ઉપરનામાં પેરેન્ટ્સને નથી જવાનું. એટલે અમે કોઈ નથી જવાના. મારે કે નુપુરને ત્યાંથી કોઈ જવા નથી. ચેતનભાઈ ને તો છોકરાઓ જ છોડી એકલા જવાના છે. તો આજે ફરી દેવમ એકલો એન્જોય કરશે, આપણે નથી જવા. નોર્મલી તો આપણી જોડે જ હોય કાયમ. આજે ઇવનિંગમાં છે ને મને ઇન્વિટેશન આવ્યું હતું. નિકિતાની ડોટરનો બર્થડે છે ને, મારી ફ્રેન્ડ છે એ વેલિંગબરોમાં રહી છે, તો રૈયાના બર્થડે માટે. પણ અનફોર્ચ્યુનેટલી અમે જઈ નહીં શકીએ કારણ કે દેવમ જવાનું છે ને એટલે કેમ્પમાં. તો હવે ગમે ત્યારે ફરી મળીશું નિકી. ઓકે, અને સોરી. અને હેપી બર્થડે રૈયા. હેપી બર્થડે રૈયા. હેપી બર્થડે રૈયા. સોરી રૈયા, અમે નથી આવવાના. આપણે ફરીથી નેક્સ્ટ ટાઈમ પાર્ટી સેલિબ્રેટ કરીશું. તારી બર્થડે ની પાર્ટી આપણે સેલિબ્રેટ કરીશું. ઓકે રૈયા ની ને. બાય બેટા. દેવમને જો અમે નુપુરના ઘરે ડ્રોપ કરીએ છીએ અને પછી ચેતનભાઈ ને મૂકવા જશે એને અને હિતને બંનેને. તો અમે અત્યારે છે ને આંટીને મળવા આવ્યા છીએ. સવારના 9:15 થયા છે ને, આટલા અર્લી મળવા આવ્યા છીએ અમે. દેવમને ડ્રોપ કરવા ગયા હતા ને તો પછી અમે કીધું અંકલ આંટીને મળીને જઈએ. આંટી કે આંટી માટે જ અમે લોકો છે ને હિન્દીમાં અમારા બ્લોગનું ટાઇટલ રાખીએ છીએ, એ મારા આ આંટી છે એના માટે થઈને. અને અંકલ અમને મળ્યા નહીં કારણ કે અંકલ ને એમને ગેસ્ટ આવે છે ને કોઈ, તમને એરપોર્ટ જવું હતું એટલે અમને મળ્યા પણ હું વિડીયો ક્લિક ના લઈ શકી. તો હવે મળીશું સીધા અમારા ઘરે ડાયરેક્ટ. આંટીના ઘરે ફિશ ટેન્ક છે ને, એટલી નાઇસ છે ને. પરેંગને બહુ જ ઈચ્છા છે પણ હું ના પાડું છું કારણ કે ફિશ જ્યારે પેલી મરી જાય ને અંદર એ હું જોઈ નથી શકતી. અને ના પણ એને બીજા નીકળવાની ને, એટલે ના ના ના, એટલે બાકી છે સરસ. પરેંગને બહુ ઈચ્છા છે. કેટલી સરસ ફિશ છે આ માયા. અને જઈને તો એટલી મજા આવે ને, દેવમને બહુ ગમતી. અહીંયા રહેતા ને અમે લોકો ત્યારે. કેટલી છે? 4 છે અંકલ. એ ચેન્જ થઈ, આંટી એ ચેન્જ થઈ ને પૂરા. ઘર કે કોને મેં હો ના તો અચ્છા લગતા હૈ, પોઝિટિવ વાઇબ્સ આતી હૈ. સુબહ મેરે કો 3 વાગે ઉઠ કે ખાના ડાલના હૈ ઇસકો. ફિશ કો આંટી, ફિશ કો હૈ ના. લેટ્સ થિંક અબાઉટ ઇટ. મેં ઇધર આતી હું ના, વો પાસ આ જાતે હૈ. હા, ફિર ખાના ડાલો અચ્છા લગતા હૈ. યે લકી હોતે હૈ. આંટી મુજે પતા નહીં, મેં ફિર યે નિકાલેગા કુછ કરે, મુજે ડર લગતા હૈ. પતા હૈ ના, કિચન મેં ચલી જા. નહીં નહીં, મેં ભી તો એસે હી હું, પણ મેં નહીં કુછ કરતી. અચ્છા લેકે આયે. નહીં, આપ કોમેન્ટ મેં બતાઓ ફિશ એક્વેરિયમ કિસકે કિસ કિસકે ઘર પે હૈ, કોના કોના ઘરે છે, અને લેવી જોઈએ કે ના લેવી જોઈએ. પરેંગે હિન્દીમાં સ્ટાર્ટ કરી દીધી. આજે અમારા આંટી ને મળીએ ને અમે, એટલે અમે હિન્દીમાં વાત કરીએ ને તો અમે લોકોને હિન્દીમાં જ બોલાઈ જાય. પરેંગને અમારા મેરેજ ની યાદ આવી ગઈ. તો આપણા મેરેજ માં તમે નાની એવી લીધી હતી પરેંગે? તલવાર કેવાય ને, કટાર. કટાર કેવાય કે તલવાર? આઈ ડોન્ટ નો. આપણે જવાનું પણ ઈચ્છા થાય તો પછી અગર ભાગના હો તો પતા કે ભાગ જાઓ. ઓકે આંટી, ચલો બાય, ફિર મિલતે. ઓકે થેન્ક યુ, બાય. ફિર આના જરૂર. હા આયેંગે આયેંગે, હે ના. ઓકે પીએંગે થોડા. ઓકે આંટી, અભી આપકો ભી આના હે ના. અભી અંકલ સબ આના હે ના. ઓકે આંટી, બાય. આજે જો અત્યારે કેટલા વાગ્યા? 5:30. આજે બપોર થી અત્યાર સુધી કાંઈ જ કર્યું નથી મેં. નોર્મલી હું ક્યારેય બપોર સૂતી નથી. આજે ખબર નહીં, મેં થોડીક બપોરે નેપ પણ લઈ લીધી. બહુ તો નહીં, મને લાગે 20-25 મિનિટ જેવું સૂઈ ગઈ હશું. મને ખબર જ નથી હું સૂઈ ગઈ હતી આજે. તો અને અત્યારે હવે ઇવનિંગમાં પાછું અમારે ડિનર માટે જવાનું છે મારા ફ્રેન્ડના ઘરે. અને દેવમ આવવાનું છે, ઓક્સફોર્ડ ગયો છે ને ત્યાંથી. તો 7:30 એને થઈ જશે એવું કીધું. હમણાં જ વાત થઈ ને તો અમારા ફોનમાં ચેતનભાઈ સાથે. એટલે હવે જોઈએ, દેવમને લઈને જઈશું જમવા કે જમીને પછી દેવમને લેવા જઈએ, એવું કઈ નક્કી નથી.
તો જોઈશું. અને નિકી આજે નારાજ થઈ ગઈ છે, અમે એના રૈયાના બર્થડે માં નથી કે, તો સોરી નિકી. હવે નેક્સ્ટ ટાઈમ આપણે ફરીથી અમે ત્યાં આવીશું ને વેલિંગ બરો, એટલે ચોક્કસ આવીશું તારા ઘરે. તો ખોટું ના લગાડતી, ઓકે. ગાડી તો જો અત્યારે આમ શું કેવાય, ધમ ધુક તો બાર તડકો હોય ને, એટલી ગરમ ગરમ ગાડી છે. આજે હું બહાર નીકળી જ નથી, ઘરમાં આવીને બપોરે ત્યારથી, તો અત્યારે લાગે છે કે બહુ વધારે પડતી જ ગરમી છે આજની. જો મને બહુ એટલી બધી નથી, પણ અમારે અહીંયા રહેતા હતા એ લોકો નજીકમાં, એટલે એઝ અ ફ્રેન્ડ અમને ઇન્વાઇટ કર્યા છે એમણે. અહીંયા પેલા આ જ રોડ ઉપર એ લોકો રહેતા હતા, અમે રહીએ છીએ ત્યાં જ, તો ત્યાં અમે ડિનર માટે જઈએ છીએ. દેવામને કંઈક હવે કહે છે કે 6:45 સુધીમાં પહોંચી જશે, તો લેટ્સ સી હવે શું કરીએ છીએ મેનેજ. આઈધર પછી નુપુર દેવામને લઈને ઘરે જશે, અમે ફરી વાર દેવામને નુપુરના ઘરેથી પિક કરી લઈશું. અમે જો ફ્રેન્ડના ઘરે પહોંચી ગયા છીએ, કેટલું કંઈક 3 મિનિટ જેટલું દૂર હતું ખાલી, નહીં પર અહીંયા અહીંયા આટલામાં બધા બહુ રહી છે, અમારા આખું અમદાવાદ જેવું જ છે જો, અને એ બધા ઘરે બેઠા જ છે. ગેસ્ટ આવી ગયા છે ખબર નહીં. એ ગોલુ, અહીંયા આવ ગોલુ, ગોલુ આવા. ગેસ્ટ તો આવી જ ગયા છે, આજે અમે કોઈના ઘરે મહેમાન થઈને આવ્યા છીએ. કેમ છે, અમે સગુણાના ઘરે આવ્યા છીએ, થેન્ક યુ અમને ઇન્વાઇટ કર્યા હતા. એ ગોલુ જો તારે માટે લઈને આવી છું, લઈ લે માટે. પરેશભાઈ પરેંગને કહે છે કે આપણે સેન્ટ્રલ લંડન જઈએ, અને પરેંગ શું કહે તમે? કાંઈ નહીં, બોલો ને. પબ્લિક ઘેરી વાળા છે, પબ્લિક ઘેરી વાળા. આ લોકો કયા વેમમાં હશે પરેશભાઈ? બહુ મોટી સેલિબ્રિટી છે, નામ ઉગાય મુકા, એમાં શું છે. જે સગુણાએ બનાવ્યું છે આજે લાડવા, સરસ મજાના પાતરા, નાઈસ રાઈસ, ઓ માય ગોડ, પૂરી. મને તો લાગે હમણાં હું ઢાળી થઈ જવાની છું. કાલે ફૂલ મેન્યુ હતું, ફૂલ ડીશ મીન્સ આજે ફૂલ ડીશ છે. આજે કાલે મારે ઇન્વાઇટ કરેલા છે, એટલે હમણાં ગરમીમાં આવું જ ખાઈએ છીએ અમે. કાલે મારે ફૂલ ડીશ, થેન્ક યુ. રેખાબેન આટલી બધી ડિમાન્ડ છે તમારી, રેખાબેન એવું આવ્યું છે મારા આજે બ્લોગ માં. રેખાબેન 4 મિનિટ ક્યાં ગયા, યાસીન 4 મિનિટ સ્લીપ ઓવર, ઓવર ઓવર સ્લીપ કેતા ઓવર સ્લીપ, ઓવર સ્લીપ માં ગયા છે, સ્લીપ ઓવર માં નહીં, ઓવર સ્લીપ માં. કાલે બધી કહેતી હતી હું કે કઈ સ્કૂલ માં મૂકવાનું, તે તો બેઠી હતી ને, હા, તમે બધા નક્કી નત કરતા ક્યાં મૂકવાના એમ. હા હા, તો શું તમે શું કીધું, તમે કયા કયા એરિયા કહેતા હતા? રગ્બી ને, રગ્બી ને અલી ડોરબી ને ડરબી ને એવું કઈક. મે તમારે કોબી ફુલેવર અમને નથી ખબર કેમ મૂકવાનું, કોબી ફુલેવર કે. જો દિલીપ કુમાર અહીંયા આવ્યા હોય તો પછી ભુરિયાને સમજાવવા મળે, ઇંગ્લિશ ન શીખવાડે પણ ગુજરાતી શીખવાડવા મળે. દિલીપ કુમાર શું કેવું તમારું? હા, એ લોકો અમુક વર્ડ શીખી જાય, એટલે મોટું મોટું. હા મોટું, રેખાબેન કોઈ બધાય વગર મૂકે નહીં, પણ ક્યારેક એક બંધ રહેવું પડે. ક્યારે રેખાબેન શું કેવું પડે, મહેમાન થઈને આવ્યો હતા બ્લેક બ્લેક, આમ વિડીયો તો લાંબી છે.
પણ અમને તો રોજ એને જોવાના છે એટલે તો જો આ લોકો દેવમ ને બધા છોકરાઓ ગયા હતા ને SMVS મંદિર તરફથી તો બધા પાછા આવી ગયા છે. કોચમાં એ લોકો ગયા હતા ઓક્સફર્ડ. જો બધા ધીમે ધીમે હવે ઉતરે છે તો હવે દેવમને લઈને જઈએ સીધા પાછા ફ્રેન્ડના ઘરે ડિનર કરવા માટે. અને મારી સાથે આવ્યા છે પરેશભાઈ. તો દેવમ આવી ગયો છે. ઓય દેવમ, અંદર જવાનું છે બેટા? તો જે હોય પતાવીને જલ્દી આવો. દેવમ તારું નામ લખાવી દે બેટા. દેવમ દેવમ ચલો દેવ, લેટ્સ ગો, એન્જોય. ચલો બેસી જાવ દેવ, તને મજા આવી દેવ. આ જો સગોડા નો છે વિવાન અને દેવમ બંને ને મજા પડી. દેવમ હવે આવી ગયો છે. ઓ ઓ દેવમ બી કેરફુલ બેટા. વિવાન બી દેમ, તમને શું કરાવ્યું આજે? જો સગુણા એ લાડવા બનાવ્યા છે ને આજે, તો બધા કહે છે કોઈન નાખ્યો છે. કોઈન આવે તમારા લોકો નું છોકરા ને જોઈએ. આ લોકો ને આ લોકો ને કોઈન જોઈએ લાડવા. ના જમવાનું એન્જોય કરી ગુજરાતી દેશ છે આજે પણ. લાડવા બેટા પછી આઈસ્ક્રીમ નો ખાવો મારે ખાવાનો છે. ઇન્ડિયામાં ઉનાળામાં બહાર બેઠા હોય ને એવી રીતે અહીંયા બધા બેઠા છે, મોજ કરે છે બહાર. ઇન્ડિયાવાળા મહેમાન છે એટલે. ચલો સગુણા, થેન્ક યુ સો મચ ફોર નાઇસ ડિનર. મળ્યા પછી ઓકે ઓકે. સારું, આમ આવતા રહેજો હને. આવીશું પાછું, તું આવજે અત્યારે રજા હોય ત્યારે. ઓકે બાય બાય. આશા ભાભી, આશા ભાભી મને આશા બેન જ આવડી જાય તમને. ભાભી નામ મને યાદ. ઓ માય ગોડ, ગોટડો તો જો મારે. હવે અમે લોકો ઘરે આવી ગયા છે ડિનર કરીને. ફ્રેન્ડ ના ઘરે ઇન્વાઇટ કર્યા ત્યાં ગયા હતા. તો હવે છે ટાઈમ કોમેન્ટ રીડ કરવાનો. આજની જે કોમેન્ટ છે એ છે કામી ગણાત્રા 4270. એમની કોમેન્ટ છે વેરી વેરી વ્લોગ એન્ડ વેરી યમી ડિનર એન્ડ ધ ફેમિલી વોઝ આઉટસ્ટેન્ડિંગ એન્ડ યુ વેર સો કામ કોમ એન્ડ કુકિંગ યોર ફૂડ વિથ લોટ્સ ઓફ સ્માઇલ્સ ધેટ વોટ યુ ફીડ એવરીબડી ગોડ બ્લેસ યુ. આ તો કુકિંગ કરતા હોય અને તેવું કહે કે આપણે સારા વિચારોથી અને એવી રીતે બનાવવું જોઈએ. તો આપણે કોઈને સર્વ કરીએ ને તો એમાં પોઝિટિવ વાઇબ્સ થાય. તો સ્માઇલ સાથે જ બનાવવું જોઈએ કુકિંગ તો. અને થેન્ક યુ સો મચ આટલી સરસ કોમેન્ટ કરવા માટે કામી. અને કોમેન્ટ દીપ્તિ પટેલ અને નિધિ પટેલ, એ લોકોની તો એટલી બધી એવરીડે કોમેન્ટ હોય છે ને એટલે તમને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ બહુ બધી વખત થેન્ક યુ સો મચ. ઘણી બધી કોમેન્ટ છે તો હું રીડ નથી કરતી. થેન્ક યુ સો મચ દિલથી. બીજી કોમેન્ટ છે પ્રીતિ મહેતા 29 એમનું આઈડી છે. એનું છે જય શ્રી કૃષ્ણ
હેડ્સ ઓફ, રિયલી યુ પીપલ ઇન વેસ્ટર્ન કન્ટ્રીઝ આર વેરી હાર્ડ વર્કિંગ એન્ડ યોર હોસ્પિટાલિટી ઇઝ ઓસમ. હા, તો આપણામાં કહેવત છે ને ગુજરાતીમાં, અતિથિ દેવો ભવ, એટલે આપણા ઘરે કોઈ ગેસ્ટ આવે તો એને આપણે પેલું જ કહેવાય, ભગવાનની જેમ જ એનું પેલું કરવું જોઈએ, આવકાર આપવો જોઈએ. મહેમાનનું સ્વાગત તો ઓલવેઝ સારી રીતે જ કરવું જોઈએ. ભૂમિની બધા બહુ કોમેન્ટ કરે કે ભૂમિ તમારા વિડીયોમાં કેમ નથી આવતી, તો ઓબ્વિયસલી હું જયારે બ્લોગ બનાવું ત્યારે તો તમે મારો વિડીયો છે ને બરાબર જોતા નથી છેક સુધી, મને એવું લાગે છે. કારણ કે હું વિડીયોમાં બોલી છું, મેં મેન્શન કરેલું છે કે ભૂમિ કેમ નથી આવી. એ લોકોને કંઈ એવું જરૂરી નથી કે દર વખતે બધા લોકો કંઈ ફંક્શન હોય ત્યારે ઓબ્વિયસલી અમે એકબીજા મળીએ જ. આ અમારું ફંક્શન નહોતું, પણ આ લોકો ઇન્ડિયાથી ગેસ્ટ આવ્યા હતા ને તો મેં એમને ઇન્વાઇટ કર્યા હતા, તો મેં ભૂમિને ફોન કર્યો હતો, પણ એને પોસિબલ નહોતું આવવું આ વખતે. કારણ કે એ લોકોને બીજા કામ કંઈક ને કંઈક હોય એટલે નહોતા આવી શક્યા. મારી ફ્રેન્ડ નિરાલી નહોતી, એ યુએસ ગઈ છે. મારી ફ્રેન્ડ નુપુર છે, એને અમે કીધું હતું તો એ નહોતી આવી શકી. એટલે દર વખતે ઘણી વખત અમે પણ ના જઈ શકીએ, કે એવું કામ હોય. અને ભૂમિને અમે લોકો દૂર રહીએ છીએ, અમે નજીકમાં નથી રહેતા. ભૂમિને અમારે 2 કલાકનું ડ્રાઇવિંગ છે, એટલે ઇટ્સ નોટ ઇઝી કે દર વખતે એ લોકો આવી શકે, તો એ એટલે નથી આવી અમારે અહીંયા. ચાલો, તો હવે આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરું છું. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. સી યુ, ટેક કેર, બાય. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.